નમસ્કાર દર્શક મિત્રો સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે સૌ પ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો ફળોના રાજા કેરીના શોખીનો માટે સારા સમાચાર ચાલુ વર્ષે અતિશય પડેલી ઠંડીના કારણે કેરીનો મબલક ઉત્પાદન થવાની ખેતી નિષ્ણાંતોની આગાહી ભારતીય કિસાન સંઘ ભરૂચ જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું રવી પાકનો ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર તથા રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરાઈ અંકલેશ્વરના વોર્ડ નંબર 7 ની રોશન પાર્ક સોસાયટીમાં પેવર બ્લોકમાં કામગીરી દરમિયાન સ્થાનિકોનો વિરોધ હલકી ગુણવત્તાના પેવર બ્લોક નાખવામાં આવતા હોવાના આક્ષેપો આજે તારીખ ચૌદમી ફેબ્રુઆરી પ્રેમની અભિવ્યક્તિનો દિવસ વેલેન્ટાઇન ડે વેલેન્ટાઇન ડે પાછળ જોડાયેલી છે રોચક કથા નિહાણો વિશેષ અહેવાલ ભરૂચ શહેર અને જિલ્લામાંથી શિયાળાની વિદાય લઘુત્તમ તાપમાનમાં નવ ડિગ્રીનો વધારો ફળોના રાજા કેરીના શોખીન લોકો માટે સમાચાર સારા છે ચાલુ વર્ષે અતિશય પડેલી ઠંડીના કારણે કેરીનું મબલક ઉત્પાદન થવાની ખેતી નિષ્ણાંતો આગાહી કરી રહ્યા છે હાડ થીજવતી ઠંડીએ ભલે લોકોને ત્રાહિમાન પોકારી દીધું હોય પણ ઠંડી ફળોના રાજા કેરીને ખૂબ માફક આવી છે દક્ષિણ ગુજરાતની આંબાવાડીઓમાં આંબાઓ મોરની ચાદરથી છવાઈ ગયા છે લંગડો કેરીના કુલ ઉત્પાદનના વીસ ટકા સુધી કેરીઓનો પુરવઠો પૂરો પાડતા ભરૂચ જિલ્લામાં આંબાઓ ઉપર ખૂબ સારી માત્રામાં મોર નજરે પડતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવાય છે ધરતીપુત્રો અનુસાર એક દાયકા પછી આંબાવાડીઓમાં આ પ્રકારની અનુકૂળ અને હકારાત્મક પરિસ્થિતિ નજરે પડી છે જે પ્રકારે મોર છવાયો છે તે જોતા ફળોના રાજામાં બમ્પર ઉત્પાદનની આશા સેવાઈ રહી છે આ વર્ષે જે વાતાવરણ છે તે ઠંડીનું પ્રમાણ વધારે રહ્યું અને ફેબ્રુઆરી માસના પણ ઠંડીનું પ્રમાણ ચાલુ છે જેના કારણે જે કેરીનો પાક છે અને મોળ છે એ ઘણો સારો આવશે અને મોળ અત્યારે ઘણો સારો છે અને આ વર્ષે ધુમ્મસ પણ ઘણી ઓછી પડેલી છે દર વર્ષે ધુમ્મસ વધુ પડતી હોવાથી મોળ જે કેરીનો આંબાનો મોર છે તે ખરી જતો હતો તો આ વર્ષે બિલકુલ ખરેલો નથી તો ગયા વર્ષના પ્રમાણમાં આ વર્ષે કેરીનું જે ઉત્પાદન છે એ બમણું થશે એવું ખેડૂતોને આશા છે પણ સાથે સાથે સરકાર પાસે એવી પણ અપેક્ષા રાખીએ છીએ કે ભલે બહાર દેશોની અંદર જેમ ઉત્પાદન ગમે તેટલું થાય પણ ભાવ સમ પ્રમાણમાં મળતો જ રહે છે તો આ વર્ષે ઉત્પાદન વધારે થાય પણ કેરીનો ભાવ જળવાયેલો રહે એવી ખેડૂતો સરકાર પાસેથી અપેક્ષા રાખે છે ઉત્પાદન ઓછું હતું અને લાંબો સમય સ્થિર રહી હોવાથી મોર બેસવા અને પોષણ મેળવવા પૂરતો સમય મળ્યો છે ઝાકળ વાવાઝોડું અને માવઠા જેવી વિપરીત પરિસ્થિતિઓ ન સર્જાતા ચાલુ વર્ષે કેરીનું ઉત્પાદન અધ કહી શકાય તેટલું થશે વાતાવરણનું અનુકૂળતાને કારણે કેરીના સારા ઉત્પાદનની આશાઓ બંધાય છે ત્યારે ખેડૂતો પણ ખુશખુશાલ જણાઈ રહ્યા છે સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ચાલુ વર્ષે ઠંડીનું પ્રમાણ ખૂબ સારું છે કેરી જેવા પાકની અંદર જ્યારે ફ્લાવરિંગની વાત છે ઉત્પાદનની વાત છે ઉત્પાદનને લાગે વળગે છે ત્યાં સુધી ઠંડી સાથે એને ખૂબ સારો નાતો છે તેવા સંજોગોમાં કેરી રશિયાઓ માટે આ વર્ષે મને વિશ્વાસ છે કે ઉત્પાદન ખૂબ સારું રહેશે અને સમગ્ર ગુજરાત અને દેશના લોકોને કેરી આ વર્ષે ખૂબ સારી મળશે એવી અમને પણ આ વર્ષે આશા છે જે સિઝન સારી રહેતા કેરી સસ્તી સ્વાદિષ્ટ અને ગુણવત્તા સબર મળવાની શક્યતાઓ જણાઈ રહી છે જોકે સ્વાદિષ્ટ કેરીનો સ્વાદ માણવા હજુ આપણે દોઢથી બે મહિના જેટલો ઇંતજાર કરવો પડશે ભારતીય કિસાન સંઘ ભરૂચ જિલ્લા દ્વારા ખેડૂતોના રવિ પાકનું ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર અને રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું આજ રોજ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારતીય કિસાન જિલ્લાના આગેવાનો અને ખેડૂતોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં પાકતા વાવેતરના આંકડાઓને ધ્યાનમાં રાખીને ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો ફાળવવામાં આવે અને જિલ્લામાં મગનું ઉત્પાદન આમોદ વાગરામાં વધુ થાય છે તો ત્યાં કેન્દ્રો શરૂ કરવામાં આવે તેમજ બારદાનના અભાવે છેલ્લા પંદર દિવસથી બંધ છે જેથી તેની ખરીદીની મુદત વધારવા અને રવિ પાકના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવાના દસ પ્રશ્નોનું નિરાકરણ કરવાની માંગ કરવામાં આવી છે અમારા જિલ્લાના બે તાલુકા એવા છે જ્યાં પંચાવનસો હેક્ટર મગનું વાવેતર છે જે ખેતીવાડી અધિકારીશ્રીના રેકોર્ડ મુજબનો આંકડો છે તેમ છતાં પણ આ વિસ્તારના બે તાલુકાના ખેડૂતોને મગની રજીસ્ટ્રેશન માટેની પરવાનગી ઘણી વખત કલેક્ટર સાહેબ કૃષિમંત્રીશ્રી મંત્રી શ્રી લેખિત મૌખિક જાણ કરવા છતાં પણ આજ રોજ સુધી એનો કોઈ નિવાળો આવેલ નથી આ સાંડ પ્રજાને આ સરકારને એવું દેખાય છે કે રોડ પર આવી અને રોડ પર આવી જશે તો જ માગ પૂરી કરશે અમને એવું લાગે છે એટલે અમારી એવી માંગણી છે આજ રોજ કે મગ ખરીદી માટે ભરૂચ જિલ્લાની અંદર નવું રજીસ્ટ્રેશન તથા ખરીબ રજીસ્ટ્રેશન થયેલું છે તેનો માલ લેવાનો હજુ બાકી છે જે સટવડે

રેતી કે કોલ્સપોલના ઉપયોગ વગર માટીનું લેવલ કરી બ્લોક બેસડવામાં તેમજ હલકી કક્ષાના બ્લોક જણાતા રહીશોએ કામ અટકાવતા કોન્ટ્રાક્ટર જતો રહેતા રહીશોએ જાણ કરવા છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતના પગલાં નહીં ભરવામાં આવતા સોસાયટીમાં સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો અને હાલ સોસાયટીમાં સમસ્યાઓ ઉદ્ભવી છે અને ડ્રેનેજ લાઈન પણ ચોકઅપ થઈ જતાં લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે

તમે કીધું એ લોકોને કે કાદુ રેતી કે ભાઈ આ એવું નથી આવતું એવી રીતે અમને રજૂઆત કરી અમારા મેમ્બર જે છે એ હજુ ચાર વર્ષ થઈ ગયા હજુ સુધી લોકોએ જોયેલા નથી કે મેમ્બર કેવા છે એ લોકોથી રજૂઆત છે કે હવે પછી લોકો આવું નહીં આ બાજુ એવું લાગે છે અમને એમાં આજે આઠ દસ દિવસથી બ્લોકનું કામ ચાલે છે પણ નથી અડધું કામ છોડીને બે દિવસમાં બંધ કરીને ચાલ્યા ગયા છે કોન્ટ્રાક્ટર હજુ સુધી આવ્યા નથી ને બ્લોકનું માલ બી એટલું ખરાબ આપેલું છે લોકોએ રેતીના બદલે પોણોને એવું આપેલું છે ને બ્લોક બી કલર મારીને ઉપર પાછું આપણા સિમેન્ટનો ડોગો મારીને જૂના બ્લોક ફિટ કરે છે આ લોકો એમને કીધું એટલે કામ અટકાઈને આજે ચાર પાંચ દિવસથી ચાલ્યા ગયા છે અને હજુ આવ્યા નથી આ લોકો ભરૂચ શહેર અને જિલ્લાનું લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી નોંધાયું ભરૂચ શહેર અને જિલ્લામાંથી શિયાળો વિદાય લઈ રહ્યો હોવાનું લાગી રહ્યું છે છેલ્લા ત્રણ દિવસથી ભરૂચના લઘુત્તમ તાપમાનના પારામાં વધારો નોંધાઈ રહ્યો છે ત્રણ દિવસ પૂર્વે દસ ડિગ્રીએ પહોંચેલો લઘુત્તમ તાપમાનનો પારો અઢાર ડિગ્રીએ પહોંચ્યો છે તો મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી નોંધાયું જેના કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષા બાદ અપર સર્ક્યુલેશન સાયક્લોનિક સિસ્ટમમાં ખામી સર્જાતા વાતાવરણમાં બદલાવ આવ્યો છે ત્યારે ઉનાળો આકરો રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે

સંત વેલેન્ટાઇનને ભારતીય સાહિત્યનો અભ્યાસ કર્યો અને ભારતીય સાહિત્યથી તેમણે ખ્યાલ આવ્યો કે એક પત્નીની સાથે રહેવું એક સ્ત્રીની સાથે રહેવું કેટલું સુખદ હોય છે તેમાં જટિલતા હોતી નથી અને તેમાં બીમારીઓ પણ ઓછી થાય છે તો તેમણે રોમમાં ભરપૂર પ્રચાર કર્યો અને લગ્ન કરાવવા માટે વેલેન્ટાઇન મશહૂર થઈ ગયા આનાથી રોમનો રાજા ક્લોડિયસ ચીડાતો હતો અને કહેતો હતો કે આપણી મહાન પરંપરા છે લગ્ન ન કરવાની

આ યોજના અંતર્ગત એક પરિવારને સરકાર દ્વારા આરોગ્ય લક્ષી સારવાર માટે વાર્ષિક રૂપિયા 5 લાખની સહાય આપવામાં આવશે આ યોજનાને વિશ્વની સૌથી મોટી આરોગ્ય લક્ષી યોજના તરીકે ગણવામાં આવી રહી છે જે લાભાર્થીઓને ઘેર લેટર આવેલો છે તેમને તો આવવાનું જ છે અને બીજા જે લોકો જાણવા માંગતા હોય કે એમનું નામ આયુષ્યમાન યોજનામાં નીકળ્યું છે કે નહીં તેઓ પણ અહીં આવીને પોતાનું નામ નીકળ્યું છે કે નહીં એની તપાસ કરી શકશે અને સાથે સાથે જેને આનો લાભ મળ્યો હોય તે આ કેમ્પમાં પોતાના ફોટા પડાવી અને આ યોજનાનો લાભ મેળવી શકશે આમાં તમારે ડોક્યુમેન્ટમાં રેશન કાર્ડ લાવવાનું છે અને રેશન કાર્ડમાં જેટલા વ્યક્તિના નામ હોય એ બધાના આધાર કાર્ડ લઈને આવવાનું છે જેટલાના નામ હોય એટલા દરેક વ્યક્તિઓ અહીંયા હાજર રહેવાનું છે સમય સવારે દસથી પાંચ વાગ્યા સુધી આમ ચૌદ પંદર અને સોળ ત્રણ દિવસ સુધી આયુષ્યમાન યોજનાનો લાભ નગરપાલિકામાં અહીં બોર્ડ રૂમમાં તમને મળશે તો આ આયુષ્યમાન યોજનાનો લાભ લેવા મારા ભવિષ્યના નગરજનોને હાર્દિક વિનંતી કરું છું હાસોટ મામલતદાર કચેરીમાં નેટ બંધ થતાં તાલુકાના ખેડૂતો તથા મત્સ્ય ઉદ્યોગના લાભાર્થીઓ નિરાશ થઈ જોવા મળ્યા હતા પ્રધાનમંત્રી યોજનાથી ખેડૂતોને છ હજાર રૂપિયાની સહાય મળે અને હાંસોટના મત્સ્ય ઉદ્યોગના તળાવ માટે લાભાર્થીઓને તળાવ માટેનો લાભ મળે તે માટે કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવતા માછીમારો અને ખેડૂતો આ લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો બનાવવા માટે કેટલા દિવસથી મોટી સંખ્યામાં ઉપસ્થિત થતા કલેક્ટરના આદેશથી બે દિવસથી હાંસોટ મામલતદાર કચેરીનો સ્ટાફ રાત્રિના સમયે પણ કામ કરી અને લાભાર્થીઓને વંચિત ન રહી જાય તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે જી દ્વારા પણ રિપેરિંગ કામ કરતા નેટનો વાયર બ્રેક થાય

આ બાબતે મામલતદાર હાંસોટના ધ્યાન પર આવતા તાત્કાલિક ધોરણે રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવા માટે બીએસએનએલ અંકલેશ્વરની ટીમને સ્થળ પર બોલાવી જાતે સ્થળ મુલાકાત કરી અને રિસ્ટોરેશનની કાર્યવાહી ચાલુ કરવા માટે જણાવ્યા જેના પગલે જીબીને ડેપ્યુટી એન્જિનિયર સુરતી સાહેબને સ્થળ પર બોલાવ્યા અને નેટવર્કિંગની કામગીરી વ્યવસ્થિત કરવા સંકલન કરી બીએસએનએલ અને જીબીનું સંકલન કરી અને કામગીરી કરવા જણાવવામાં આવે છે અને હાલ જે વહીવટી તંત્રના આ તાત્કાલિક પગલાંના લેવાના લીધે જોડાણની જે કાર્યવાહી ચાલુ કરવામાં આવે છે જે જીસવાન નેટવર્કનું ફરીથી ટૂંક સમયમાં ચાલુ થઈ જશે અપકમિંગ ગુજરાતી ફિલ્મ માય ડિયર બબુચકની સ્ટારકાસ્ટે અંકલેશ્વરમાં ફિલ્મનું પ્રમોશન કર્યું આગામી બાવીસમી ફેબ્રુઆરીએ કોમેડી ગુજરાતી ફિલ્મ માય ડિયર બબુચક રિલીઝ થશે ફિલ્મની ખાસિયતની વાત કરીએ તો આ ફિલ્મમાં ગામડું અને શહેરની લાગણી અને વાતોને આવરી લેવામાં આવી છે અને એમાં હાસ્યની સાથે પ્રેમને પણ પીરસવામાં આવશે એક ગામડાના છોકરાનું જીવન અને હાલમાં ચાલી રહેલા પૈસા પ્રત્યેના પ્રેમને આ ચિત્રમાં આવરી લેવામાં આવ્યું છે પ્રિન્સ પાર્સ ફિલ્મના બેનર હેઠળ અને નિર્દેશક દુષ્યંત પટેલના માર્ગદર્શન હેઠળ બનેલી આ ફિલ્મમાં મુખ્ય કલાકાર તરીકે રવિ ઓમપ્રકાશ રાવ અને હિરોઈન તરીકે વિધિ શાહ તથા આરતી ભાવસાર મુખ્ય ભૂમિકામાં દેખાશે આગામી બાવીસમી ફેબ્રુઆરીએ આ ફિલ્મ નજીકના સિનેમાઘરોમાં રજૂ થશે છે હું ફિલ્મમાં શર્લીનનું કેરેક્ટર કરી રહી છું ફિલ્મમાં મારું કેરેક્ટર એવું છે કે એક ગામડાનો છોકરો હોય છે બકો કરીને એને હું એના પૈસા માટે ફસાવું છું પછી એને ચેન્જ કરું છું અને બીજી એક છોકરી હોય છે કવિતા કરીને એ એને રિયલાઇઝ કરાવે છે કે આ છોકરી ખૂટી છે તને ખાલી તારા પૈસા માટે જ મતલબ યુઝ કરી રહી છે અમારી ફિલ્મ આવી રહી છે માય ડિયર બબુચક ઓન ટ્વેન્ટી સેકન્ડ ઓફ ફેબ્રુઅરી જેમાં હું કવિતા પ્લે કરી રહી છું વિચ ઇઝ અ પોઝિટિવ લીડ એક એવું કેરેક્ટર છે જે યુ નો એવરી ગર્લ નેક્સ્ટ ડોર લાઈક બધા રિલેટ કરી શકશે અને બધી ક્વોલિટીઝ એવી છે જે ઇઝ અ વેરી બબલી લવિંગ કેરિંગ હેલ્પિંગ નેચરની છોકરી છે

વાલીયા ગામમાં ગ્રામવાસીઓને વિવિધ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે ગ્રામ પંચાયતના સરપંચ ગોર્ધન વસાવા દ્વારા પ્રજાને અવગડ નહીં પડે તેવા કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે ગ્રામ પંચાયત દ્વારા ગામમાં સાફ સફાઈ થકી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા કેળવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે પંચાયત ચૌદમાં નાણાંપંચમાંથી પાંચ જેટલી અદ્યતન હાઇડ્રોલિક ટ્રોલી વસાવા જઈ રહી છે તેનાથી ગામમાં સ્વચ્છતા કેળવાઈ રહે અને રોગચાળો નહીં થાય તેવા હેતુથી ગ્રામ પંચાયતે નિર્ણય લીધો છે ટૂંક સમયમાં આ અધ્યતન હાઇડ્રોલિક ટ્રોલી મારફતે કચરો ઉઠાવવામાં આવશે અને તેનો વ્યવસ્થિત જગ્યાએ નિકાલ કરવાની તૈયારીઓ પણ પંચાયત દ્વારા કરવામાં આવી છે ચૌદમાં નાણા પંચ માટે હાઇડ્રોલિક ટ્રોલી જે વર્ષોથી આજે કચરા માટે નિકાલ માટે તકલીફ પડતી હોય અને લોકો જાહેરમાં ફેંકતા હતા એ હાઇડ્રોલિક ટ્રોલી નેવું હજારની એક એવી પાંચ ટ્રોલી ખરીદેલી છે ચૌદમાં નાણાં પંચ માટે એ આવવાથી ગામમાં ઘણા દૂર ગંદકી દૂર થાય પ્લસ લોકોની તકલીફ દૂર થાય અને ગામમાં એક આરોગ્યને બી સારું રહે અને ગામમાં એક સ્વચ્છ વાલિયા ગામ બને એવો અમારો પ્રયત્ન છે જગડિયા તાલુકાના ભાલોદ ગામે ગાયત્રી તપોવન દત્ત આશ્રમ દ્વારા નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી જગડ્યાના ભાલોદ ગામે નર્મદા જયંતિ નિમિત્તે બજારમાં આવેલ મહાકાળી માતા મંદિરથી શ્રીફળ કળશ યાત્રા તેમજ નર્મદા માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સાંજે નર્મદા નદી કિનારે પૂજન સાથે ભવ્ય આતશબાજી સાથે દીપદાન તથા એક કાંઠેથી બીજા કાંઠા સુધી નર્મદા મૈયાને ચુંદડી અર્પણ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભાગ લીધો વાલિયા ગામમાં આવેલ સરસ્વતી શિશુ મંદિર ખાતે શાળાનો વાર્ષિક ઉત્સવ યોજાયો મંગળવારના રોજ વાલિયા ગામમાં આવેલ સરસ્વતી શિશુ મંદિર ખાતે શાળાનો વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી સદર કાર્યક્રમમાં અંકલેશ્વર ઓએનજીસીના જનરલ મેનેજર ઉમેશ રાહુલ વેણુગોપાલન અને ગોદરેજ કંપનીના એ પાંડે તેમજ શાળાના આચાર્ય વાલીઓ આમંત્રિતો તથા શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો વાલીયા નેત્રંગ રોડ ઉપર આવેલ શિવ દર્શન સોસાયટી સામે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું ગંભીર ઇજાના પગલે કરોડ મોત નીપજ્યું પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયા તાલુકાના ભમાડિયા ગામના નિશાળ ફળિયામાં રહેતા પાંસઠ વર્ષીય મગનભાઈ લક્ષ્મણભાઈ વસાવા આજ રોજ સવારના અરસામાં વાલિયા ખાતે પોતાની મોપેડ લઈને આવ્યા હતા દરમિયાન તેઓ વાલિયા નેત્રંગ રોડ ઉપર આવેલ શિવદર્શન સોસાયટી સામેથી પસાર થઈ રહ્યા હતા તે વેળા પુરપાટ ઝડપે દસી આવેલ એફજી બાઇક નંબર જી જે સોળ બી આડત્રીસ પંચાણુના ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો સદર અકસ્માતમાં મગન વસાવાને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું બનાવ અંગે વાલિયા પોલીસે ગુનો નોંધ્યો છે ભરૂચના મેકઅપ આર્ટિસ્ટ રચના વ્યાસને એવોર્ડથી સન્માનિત કરાયા તાજેતરમાં દિલ્હીની દલીલા હોટેલ ખાતે પેજ થ્રીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં દેશભરમાંથી વિવિધ મેકઅપ આર્ટિસ્ટે ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં ભરૂચ શહેરમાં રહેતા જાણીતા મેકઅપ આર્ટિસ્ટ રચના વ્યાસે પણ ભાગ લીધો હતો તેના શ્રેષ્ઠ દેખાવને પગલે કુબેર ગ્રુપના ડિરેક્ટર વિકાસ માલુ રવિન્દ્ર નારાયણ અને કરણબીર બોહરા દ્વારા તેઓને પેજ થ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેઓ ભરૂચ શહેર અને જિલ્લાનું નામ રોશન કરતા તેઓને અભિનંદન પાઠવાયા છે ભરૂચ સિનિયર સિટીઝન ગ્રુપની બેઠક મળી બારમી ફેબ્રુઆરીના રોજ ભરૂચ શહેરના સ્ટેશન રોડ સ્થિત રૂંગટા વિદ્યાભવન સ્થિત સંસ્કાર ભારતી હોલ ખાતે ભરૂચ સિનિયર સિટીઝન ગ્રુપની રેગ્યુલર બેઠક મળી હતી જેમાં સદગત સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આ પ્રસંગે જાણીતા ડોક્ટર રમેશભાઈ દ્વારા એક્ટિવ પ્રેશર અંગે સિનિયર સિટીઝનોને માર્ગદર્શન આપવામાં આવ્યું સદર બેઠકમાં ગ્રુપના પ્રમુખ પુષ્પાબેન પટેલ મંત્રી સૂર્યકાંત પરીખ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા ભરૂચની મહેદેવિયા વિદ્યાભવન શાળાના વિદ્યાર્થીઓએ માતરિયા તળાવની મુલાકાત લીધી શાળાના બાળકો પ્રકૃતિક અને કુદરતી વાતાવરણને સમજે તે હેતુથી ભરૂચની મહેદેવિયા વિદ્યાભવન શાળાના વિદ્યાર્થીઓને માતરિયા તળાવની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં બાળકોએ કુદરતી વાતાવરણમાં વિવિધ રમતો રમી આનંદ મેળવ્યો સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા અંકલેશ્વરના જલારામનગર નગરમાં આવેલ એસવીએમ સ્કૂલ ખાતે માતૃ પિતૃ કાર્યક્રમ યોજાયો એજ્યુકેશન ટ્રસ્ટ સ્કૂલના ગુજરાતી માધ્યમના પ્રાથમિક વિભાગ ખાતે દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો જેમાં શાળાના વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાને વંદન કરી તેઓના આશીર્વાદ લીધા હતા કાર્યક્રમમાં પાલિકાના શિક્ષણ વિભાગના ચેરમેન કિંજલ ચૌહાણ બીઆરસીના વર્ષા પટેલ શાળાના આચાર્ય તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો હાસોડ તાલુકાના ઇલાવ ગામે આવેલ વેરાઈ માતાજીના મંદિરના પાટોત્સવની ઉજવણી કરાઈ તાલુકાના ગામે આવેલ માતાજીના મંદિરના પાટોત્સવની આજ રોજ ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે એક ચંડી યજ્ઞ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવિક ભક્તોએ જોડાઈ ધન્યતા અનુભવી હતી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વિપ્ર વૃંદ દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી હતી સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો માટે સારા સમાચાર ચાલુ વર્ષે અતિશય પડેલી જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવાયું દ્રવ્ય પાક ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર તથા રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરાય અંકલેશ્વર વોર્ડ નંબર સાત રોશન પાર્ક સોસાયટી પેવર બ્લોક કામગીરી દરમિયાન સ્થાનિકો વિરોધ હલકી ગુણવત્તાના પેવર બ્લોક નાખવામાં આવતા હોવાના આક્ષેપો આજે તારીખ ચૌદમી ફેબ્રુઆરી પ્રેમની અભિવ્યક્તિનો દિવસ વેલેન્ટાઇન ડે વેલેન્ટાઇન ડે પાછળ જોડાયેલી છે રોચક કથા નિહાણો વિશેષ અહેવાલ બરૂર શહેર અને જિલ્લામાંથી શિયાળાની વિદાય લઘુત્તમ તાપમાનમાં નવ ડિગ્રીનો વધારો તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર